નમસ્તે મિત્રો મારી ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ સાતના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તેમજ ધોરણ સાતના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માગતા હોય તો નીચે

સાને માનતા હતા તો કે ન જોતું હોય છતાં વધારે મેળવે છે તે વાપરવું તેમાં હિંસા છે એમ ગાંધી બાપુ માનતા હતા બાળ મિત્રો તમે સ્વધ્યનપુરથી પૂરેલી છે તેમાં ચેક કરવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા અથવા જ્યાં તમને મુશ્કેલી પડે સ્વધ્યનપુરથી પૂરતા હોય ત્યાં જ મારા વિડીયોનો સમજ મેળવવા માટે ઉપયોગ કરજો ત્રીજો પ્રશ્ન છે સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી અહીં આજીજી એટલે આજીજી એટલે આગ્રહભરી વિનંતી ચોથું છે સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા ત્યાર પછી બીજો પ્રશ્ન છે કોષમાં આપેલ શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો તો પહેલામાં અને બીજામાં એટલે ત્રીજામાં અને ચોથામાં છતાં પાંચમામાં અને છઠ્ઠામાં છતાં અને સાતમામાં એટલે આવશે ત્રીજું છે ઉદાહરણ મુજબ શબ્દ ઉમેરી ના નાના વાક્ય મોટા કરો તો અહીંયા છે શાકભાજી વાળો શાકભાજી વેચે શાકભાજી વાળો શેરીમાં શાકભાજી વેચે ત્યાર પછી બીજું વાક્ય શાકભાજી વાળો શેરીમાં તાજી શાકભાજી વેચે છે અને ત્રીજું વાક્ય છે શાકભાજી વાળો શેરીમાં તાજી અને લીલી શાકભાજી વેચે છે ત્યાર પછી ક્રિકેટર રમે છે તો ક્રિકેટર ક્રિકેટ રમે છે ક્રિકેટર મેદાનમાં ક્રિકેટ રમે છે અને ત્રીજું વાક્ય ક્રિકેટર દરરોજ મેદાનમાં ક્રિકેટ રમે છે ત્યાર પછી પ્રશ્ન ચોથો ના ઉત્તર લખો તો તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે તમને સૌથી વધુ સામા મજા આવે છે ને કેમ મેં મુસાફરી માટે સાયકલ રિક્ષા બસ સ્કૂટર કાર મોટરસાયકલ વગેરેમાં મુસાફરી કરી છે તેમાં સૌથી વધુ મજા મોટરસાયકલમાં આવે કારણ કે નવું નવું જોઈ શકાય છે બીજો પ્રશ્ન છે બે ખાનાનો પરિગ્રહ એકમના તમને ક્યુ પાત્ર સૌથી વધુ ગમ્યું ને શા માટે બે ખાનાનો પરિગ્રહમાં મને ગાંધીજી બાપુનું પાત્ર સૌથી વધુ ગમ્યું કારણ કે ગાંધીજી ખપ કરતાં વધુ વાપરવું તેને હિંસા માને છે તેમજ વધારાની વસ્તુ બીજાના ઉપયોગમાં આવે તે વિચારે છે ત્રણ નંબરનો પ્રશ્ન તમારા વિસ્તારમાં જાહેર મિલકતનો દુરુપયોગ થતો હોય તે જોયો છે ક્યા ક્યાં અને કેટલા અટકાવવા તમે શું કરશો બાળ મિત્રો આ નમૂનારૂપ હોય છે આ રીતે તમારી જે જાહેર જગ્યાએ દુરુપયોગ થતો હોય તે લખવાનું છે તમારા વિસ્તારમાં જાહેર પાણીનો નળ બસ સ્ટેશન પરના પરબ અને જાહેર શૌચાલય વગેરેનો મિલકતનો દુરુપયોગ થતો હોય છે તેમને રોકવા માટે ભીત ચિત્રો લખી શકાય લોકો ગંદકી ના કરે ચિત્રો કે શબ્દ ન લખે તે માટે સમજાવી શકાય અથવા જરૂર જણાય ત્યાં દંડ પણ કરાવી શકાય ચોથો પ્રશ્ન બાપુએ કહ્યું જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે તમારામાંથી આવી હિંસા થઈ છે કઈ કઈ તમે તેને કેવી રીતે અટકાવી શક્યા હોત વધારે નાસ્તો લઈને જરૂર કરતાં વધારે કપડાં ભેગા કરીને રબર પેન્સિલ કે અભ્યાસની વધારે વસ્તુઓ લઈને નાસ્તો ભૂખ્યા હોય તેને આપી શકાય પેન્સિલ રબર વગેરે જરૂરિયાતમંદને આપી શકાય આ રીતે આપણે અટકાવી શકીએ પાંચ નંબરનો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપો તો એમાં પહેલું છે જો તમે સ્ટેશન માસ્તર હોવ તો તમારે શી કાળજી રાખવી જોઈએ જો હું સ્ટેશન માસ્તર હોઉં તો મુસાફરોની કોઈ તકલીફ ન પડે તેની કાળજી રાખું પાણી શૌચાલય જેવી પાયાની જરૂરિયાતની ખાસ કાળજી રાખું બીજો પ્રશ્ન છે તમે પેસેન્જર હોત તો જો હું પેસેન્જર હોઉં તો હું રેલવે સ્ટેશનની સ્વચ્છતા જાળવું અન્ય જરૂરિયાતમંદ લોકોની મદદ કરું અને રેલવે આવે ત્યારે ધક્કામુક્કી કર્યા વગર મારી સીટ પર બેસી જાઓ ત્રીજો પ્રશ્ન તમે ડ્રાઈવર હોવ તો જો હું ડ્રાઈવર હોઉં તો રેલવે સમયસર બધા સ્ટેશને આવે તેની કાળજી રાખું મુસાફરોને કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવું અકસ્માત ના થાય તેની પણ કાળજી રાખું છઠ્ઠો પ્રશ્ન આપેલ જગ્યામાં અને પણ એટલે ને અથવા છતાં સંયોજકોનો ઉપયોગ કરીને ફકરો બનાવો રામ અને શ્યામ બંને મિત્રો હતા રવિવાર હતો એટલે બગીચામાં ફરવા નીકળ્યા હતા સાથે ક્રિકેટ રમવાના સાધનો અને નાસ્તો પણ લીધો છે તેઓ બપોરે ઘરે પાછા આવવાના હતા છતાં મોટરસાયકલમાં પંચર પંક્ચર પડતા થોડું મોડું થઈ ગયું ત્યાર પછી છે સાત નંબરનો તમે કોઈ વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત લેવાના છો તો તમે કેવા પ્રશ્નો પૂછશો તેની યાદી બનાવો તો હું એક સૈનિકની મુલાકાત લેવાનો છું આ નમૂનારૂપ છે તો તમે તે રીતના પ્રશ્ન પૂછી શકાય તમે સૈનિક બનવાની પ્રેરણા ક્યાંથી મળી બીજો પ્રશ્ન તમે સૈનિક બનવાની તાલીમ ક્યાંથી લીધી ત્રીજું છે તમે સૈનિક બનવા કેવી તૈયારી કરી હતી ચોથું છે તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં થયું હતું પાંચમું સૈનિક બન્યા પછી તમારું જીવન કેવું છે છઠ્ઠું યુદ્ધના સમયે કેવી પરિસ્થિતિ હોય સાતમું તમારે ત્યાં ભોજન કેવું હોય અને આઠ નંબરનું તમને કુટુંબની યાદ આવે છે આ રીતના તમે વિવિધ પ્રશ્નો પૂછી શકો છો જો બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ સાતના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો તેમજ ધોરણ સાતના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો